પોસ્ટ વિભાગમાં અવારનવાર સમયસર ટપાલો નહીં પહોંચવાની અનેક ફરિયાદ સામે આવતી હોય છે, પરંતુ તમે ક્યારે સાંભળ્યું છે કે મોરબીથી હળવદ ખાતે ટપાલને એક મહિનો લાગ્યો છે? પરંતુ આવું બન્યું છે. મોરબી કલેક્ટર કચેરીની ટપાલ પોસ્ટ વિભાગમાં એક મહિનો પડી રહ્યા બાદ અંતે હળવદ ઠેકાણે ટપાલ પહોંચી, ત્યારે શું આવી રીતે જ પોસ્ટ વિભાગની બેદરકારીનો સામનો નાગરિકોને કરવાનો તેવા સળગતા પ્રશ્નો ઊભા થયા છે? પોસ્ટ વિભાગમાં અવારનવાર સમયસર ટપાલો નહીં પહોંચવાની અનેક ફરિયાદ સામે આવતી હોય છે, પરંતુ તમે ક્યારે સાંભળ્યું છે કે મોરબીથી હળવદ ખાલી ટપાલને એક મહિનો લાગે? પરંતુ આવું બન્યું છે. મોરબી કલેક્ટર કચેરીની ટપાલ પોસ્ટ વિભાગમાં એક મહિનો પડી રહ્યા બાદ અંતે હળવદ ઠેકાણે ટપાલ પહોંચી, ત્યારે શું આવી રીતે જ પોસ્ટ વિભાગની બેદરકારીનો સામનો નાગરિકોને કરવાનો તેવા સળગતા પ્રશ્નો ઊભા થયા છે? આજના ડિજિટલ જમાનામાં ટપાલોની આવક જાવક ઘટી છે, પરંતુ અમુક સરકારી કામકાજમાં હજુ પણ ટપાલો અને અરજીઓ મોકલવામાં આવે છે, પરંતુ ટપાલોનું ભારણ ઘટતા હવે સરકારી બાબુઓ મોટા ભાગનો સમય મોબાઈલમાં વિતાવી અને આરામ ફરમાવતા હોય છે, પરંતુ ઘણી અગત્યની ટપાલો સમયસર નથી પહોંચતી. ત્યારે હળવદના ચંદુભાઈ દેવજીભાઈ પટેલની મોરબી કલેક્ટર કચેરીમાંથી રજીસ્ટર એડી થયેલી અરજીને 6 જેટલી વખત અલગ અલગ તારીખોના સિક્કા મારી ત્યાં જ ધૂળ ખાવા મૂકી દીધી હતી. ત્યારે અરજદારે અવારનવાર કચેરીના ધર્મના ધક્કા ખાવા છતાં પડ્યા હતા, પરંતુ સરકારી બાબુઓને ક્યાં કોઈના સમયની પડી હોય છે? હળવદના અરજદારની ટપાલ મોરબીથી હળવદ પોસ્ટ ઓફિસ આવતા એક મહિનો લાગ્યો, ત્યારે રજીસ્ટર એડી થયેલી અગત્યની ટપાલો પણ સમયસર ન મળતી હોય તો પછી સામાન્ય ટપાલ અને અરજીઓનું તો શું થયું હશે તે ભગવાન જ જાણે. ત્યારે સરકાર આવા બાબુઓ પર તવાઈ હાથ ધરે તે પણ ઈચ્છનીય બન્યું છે. DLRC 8-10-2015 રોજ અરજી કરેલી, જેના અનુસંધે કોઈ માફીની કાર્યો ન કર્યા. ફરીથી મેં સેટલમેન્ટ કમિશનર સાહેબ ગાંધીનગરને 14-8-2020 રોજ આ બાબતે માફી થવા માટે અરજી કરેલી હતી. આ જમીન મારા પત્નીએ વેચાણ રાખેલ છે. આ અંગેની નકલ રવાના મહેરબાન કલેક્ટર સાહેબ તથા DLRC મેં રવાના કરેલ હતી. આ રવાના કરેલ કલેક્ટર સાહેબની નકલ રવાના કરેલ બે નકલ કલેક્ટરશ્રીએ DLRC અમારી અરજી અસલ પરત મોકલ્યા અને તેની નકલની જાણ અમને કરેલ હતી. જે નકલ તારીખ 28-2020 રોજ સાહેબ તરફથી કલેક્ટર સાહેબ તરફથી મોકલવામાં આવેલ હતી. આ નકલ અમને 28-9-2020 રોજ મળેલ છે. એટલે કે 28 પોસ્ટ કરેલી ટપાલ 1-9 ટપાલ ઉપરથી 1-9-2020 સિક્કો છે, 7-9 છે, 12-9 છે, 26-9 છે, જે અમને તારીખ 28-9-2020 રોજ મળેલ છે. એટલે પોસ્ટ તંત્રનું આ કેવું અંધે તંત્ર છે, એક મોરબીથી 45 કિલોમીટર કાપતા એક મહિનો અને 2 દિવસ લાગેલ છે અને ત્યાં ત્યાં ભૂમિડા મારેલ છે. એટલે આ પોસ્ટ તંત્રનું જે અંધે તંત્ર છે, જેના કારણે અમારા કામો સમયસર ન થાય. અમે રજૂઆત કરી તો ના થઈએ, સમસ્યા તપાસ ન મળે, અમે કેવી રજૂઆત કરી હતી જે તે અધિકારી રજૂઆત. એટલે આ પોસ્ટ તંત્રનું અવારનવાર આવી રીતે અમારી તપાસ સમયસર મળતી નથી. એવું તેવું દરેક જગ્યાએ આવી રીતે બનતું રહેતું હોય છે અને આ ભરવો નમૂનો છે. જગદીશ પરમારનો રિપોર્ટ, હળવદ.